સાબરકાંઠા જિલ્લાના ઈડર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત. વતનમાં આવેલા એક જ પરિવારના ચાર સભ્યોના મોત. આ પરિવાર મુંબઈથી પોતાના વતન નેત્રામલી ખાતે આવ્યો હતો. આ પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો. ઈડર હિંમતનગર રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. હિંમતનગરથી નેત્રામલી જતી કારનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે. ડાયવર્જન રોડ પર કાર સામે પથ્થર ભરેલું ડમ્પર ટકરાયું હતું. નેત્રામલીનો જરીવાલા પરિવાર હિંમતનગરથી ઘરે આવી રહ્યો હતો. જાદર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ઈડરના નેત્રામલીના જરીવાલા પરિવારને ભેટાલી પાસે અકસ્માત નડ્યું છે. આ પરિવાર મુંબઈથી પોતાના વતન નેત્રામલી ખાતે આવ્યો હતો. આ પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે કાર અને ટ્રક વચ્ચે ગુરુવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. ભેટાલી પાસે થયેલા ગુજારા અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં એક નાની બાળકી સહિત ચાર લોકોના મોત થયા છે. ગુજારા અકસ્માતના સમાચાર મળતાની સાથે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત બાદ આખું નેત્રામલી ગામ પણ હિંમકે ચડ્યું છે. હિંમતનગર ઈડર હાઈવે પર કામ ચાલતો હોવાના કારણે એક રસ્તો બંધ કરીને વન વે કરાયો હતો. છેલ્લા કેટલાય સમયથી હાઈવેનું કામ ઘોકર ગતિએ ચાલતા સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ જાદર પોલીસે ઘટના સ્થળે પહોંચી ચારે મરનાર મૃતદેહોને પીએમ અર્થે સિવિલ ખાતે ખસેડ્યા છે. હાલ પરિવાર સહિત આખા ગામમાં ભારે શોક સવાયો છે. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.